કે પ્રભુ આપે તો મારી ઉપર કૃપા કરી કે મને આ શિક્ષા આપવા માટે મારા અભિમાનને મારા મૂળથી નષ્ટ કરી દીધો. પ્રભુ આપ જ મારા પિતા, આપ હી મેરે ગુરુ, આપ હી મેરે આત્મા સ્વરૂપ હો. હે કૃષ્ણ, હે પ્રભુ, મેં આપકી શરણ મેં હું, મુજે ક્ષમા કરો. ખૂબ સુંદર આ ઇન્દ્રએ પ્રભુને સ્તુતિ કરી. પ્રભુએ મંદ મંદ મુસ્કુરાટ માધુર્ય સ્વરૂપના દર્શન આપીને એને ક્ષમા આપી અને પછી સહજતાથી ગોવર્ધન શ્રી ગિરિરાજજીને સ્વતઃ સ્થાન એ સ્થાન ઉપર પાછા પધરાવી દીધા. અને હવે આ લીલાથી વ્રજવાસીઓના અંદર અનન્ય ભક્તિ, દ્રઢ ભાવ એ સ્થિત થઈ ગયો. અન્યાશ્રય પ્રભુએ છોડાવ્યો. આગળ શ્રી સુખદેવજી વરુણ લોકથી નંદરાયજીને છોડાવીને લાવ્યા એ કથાનું વર્ણન કર્યું. અને પછી બધાને એમના વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા બ્રજવાસીઓને. અને હવે આગળ શ્રી સુખદેવજી રાસ પંચાધ્યાયીની કથાનું વર્ણન કરે છે. રાસ પંચાધ્યાય કી કથા યે માધુરી ભાવ કી કથા, સાવધાન હો જાય. ફલ પ્રકરણ અંતર્ગત આ રાસ પંચાધ્યાયની કથા આવે છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં આજ્ઞા કરી, બ્રહ્માનંદાત સમૃદ્ધત્ય ભજનાનંદ યોજને. ગોપીજનોને બ્રહ્માનંદમાંથી ભજનાનંદનો અનુભવ કરાવવા માટે ભજ સેવાયામ, સેવાના અર્થમાં ભજ ધાતુનો પ્રયોગ છે. એટલે પ્રભુની એ સેવા કરાવવા માટે, ભજનાનંદનો અનુભવ કરાવવા માટે આ રાસ પંચાધ્યાયી બ્રજભક્તો ગોપીજનો સાથે રાસ વિહાર કર્યો. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પણ જે કૃષ્ણ સેવા કરીએ છીએ કે એ ભજનાનંદનો અનુભવ આપણને થાય, એ આનંદ આપણને મળે, એટલે આપણે ત્યાં કૃષ્ણ સેવા સદાકાર્ય.